तो खंभाड़िया शहर में छेल्ला 8 दिवस थी सफाई कामदारों की हड़ताल चाली रही है। सफाई कामदारों पड़तर प्रश्नों ने लईने हड़ताल पर उतरिया है। सफाई कामदारों की हड़ताल ने लईने दिवाड़ी त्यौहार समय रस्ता पर गंदगी साम्राज्य जोवा मळी रह्युं छे। रस्ता पर कचराना ढग थई गया छे। गटरो उभराता गटरना गंदा पाणी रस्ता पर फरी वळ्या छे, जेने कारणे लोकोमां रोगचाळानो भय फैलायो छे। स्थानिको भारे मुश्किलीमां मुकाया छे। उभराती गटरोना कारणे त्यौहारनी सीझनमां वेपारीओना धंधा पर माठी असर पड़ी रही छे, जेने लईने स्थानिको तेमज वेपारीओमां भारे रोष जोवा मळी रह्यो छे। नगरपालिकाना सफाई कामदारोनो प्रश्नोनो वहेली तके उकेल आवे अने नगरपालिका द्वारा सफाई कामगीरी त्यौहारो पहेला पुनः शरू थाय तेवी मांग करी रह्या छे। 8 દિવસે સફાઈ કર્મચારીઓની હડતાલ છે। આ હડતાલને લીધે ગટરો એટલી ઉભરાઈ છે, સફાઈ થતી નથી પૂરી, રોડ રસ્તા ઉપર પાણી છે અને વેપારીઓનો વેપાર થઈ શકતો નથી। અને તાત્કાલિક આ પ્રશ્નનો નગરપાલિકા નિવેડો લઈ આવે તેટલું સલકાઈ ગઈ છે। અને અમે ગામડેથી ખરીદી કરવા માટે આવ્યા અહીં, તો અહીં રસ્તામાં હાલની તકે ક્યાંય લત મૂકવા જેવી જગ્યા નથી। દુકાને જઈને દુકાને એક પરિસ્થિતિ છે, પહેલી તકે જે આ ગટરોની ગંદકી છે એ દૂર થાય એવી સત્તા પાસે ભલામણ માંગીએ છીએ। સફાઈ કામદારો તથા નગરપાલિકા વચ્ચેના જે આ મુદ્દાઓ છે તેના હિસાબે ગામ ખંભાળિયા શહેરની પ્રજા અત્યારે બહુ જ ખરાબ હાલાકી ભોગવી રહી છે। અત્યારે રોડ ઉપર આ ગંદકી ગટરના ઉભરાતા પાણી ને હિસાબે રોગચાળો તથા વેપાર ધંધામાં ખૂબ જ નુકસાની આવી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગામ ખંભાળિયામાં નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 1 અઠવાડિયાથી હડતાલ ઉપર ઉતર્યા હોય ત્યારે શહેરના આ દ્રશ્યો છે। ખંભાળિયા નગર ગેટ જોધપુર ગેટ સહિતનો આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ પર હાલ ઉભરાતી ગટરોના કારણે રાહદારીઓ તેમજ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે। હાલ દિવાળીનો પર્વ હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અહીં ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે દુકાનોની આસપાસ ગટરોની જે ગંદકી ફેલાયતી છે તેને લઈ વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળીએ છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો ખરીદી માટે આવતા હોય છે અને વેપારીઓની દુકાન પાસે જ ગટરો ઉભરાતી હોય છે, ત્યારે વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોનો પ્રશ્ન વહેલી તકે હલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો ગીરના ગામોમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો છે। ચોમાસું પૂર્ણ થતાં ખેડૂતો ખેતીકામમાં જોડાયા છે અને શિયાળાનું આગમન થતાંની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા બોર્ડરના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ખનિજ ચોરી, પર્યાવરણનો નાશ અને પ્રદૂષણના કારણે ભૂકંપના આંચકા વધી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના તાલાલા, જૂનાગઢ, વિસાવદર, માળિયા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ આંચકા લોકો અનુભવી રહ્યા છે। ભૂકંપનો આંચકો આવ્યો છે તો લોકોમાં ડરનો, ખેડૂતો મજૂરોમાં ડરનો માહોલ છે। બધા ધરાધૃષ્ટા બધા બહાર નીકળી ગયા હતા અને આવી સ્થિતિ આજે ગીરગઢડા તાલુકાની છે, ખેડૂતો ખૂબ જ પરેશાન છે। ભૂકંપ આવવાનું કારણ એક જ છે, એક તો મોટી ખનિજ ચોરી, ઝાડવાનો નાશ કરીને તો પર્યાવરણનું પ્રદૂષણ એટલું ફેલાયું, જંગલ નજીક છે છતાં પણ ખનિજ ચોરીથી આટલું પ્રદૂષણ ત્યાં ફેલાઈ રહ્યું છે। એના માટે થઈને આ ભૂકંપના આપણે આંચકાનો અનુભવ તાલાળા છે, ઉના છે, કોડીનાર છે, એવી જગ્યાએ વારંવાર આવતા હોય છે। 5:30 વાગ્યા આસપાસ આંચકો આવેલો, હળવો આંચકો આવેલો છે, પણ જે 26 જાન્યુઆરીએ ભૂતકાળમાં જે આંચકો આવેલો એ લોકોને એનો ભય સતાવે છે કે આવનારા દિવસોમાં ક્યાંક આવો આંચકો આવશે તો લોકોનું શું થશે। પોરબંદરમાં આવેલા પક્ષીઓના પ્રિય વિસ્તાર મોકરસાગર વેલેન્ટેટને 200 કરોડના ખર્ચે વિકસાવાશે। પોરબંદરમાં અનેક કુદરતી વેટલેન્ડ આવેલા હોવાથી શિયાળાની ઋતુમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અહીંના મહેમાન બને છે। મોકરસાગર વેટલેન્ડમાં ફ્લેમિંગો, ડાલ્મેશિયન, પેલિકન, ડેમોશેલ ક્રેન, ડક જેવા અલગ અલગ 250 જેટલા અલગ પ્રજાતિના પક્ષીઓના દર્શનનો લાભો માટે પક્ષી પ્રેમીઓ અહીં આવતા હોય છે, ત્યારે આ સ્થળ વિશ્વકક્ષાએ જાણીતું બને અને તેનો લાભ દેશ વિદેશના પક્ષી પ્રેમીઓ લઈ શકે તે માટે અહીં વિકાસ કાર્યો હાથ ધરાશે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરાયું, જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી। મોકરસાગરની અંદરમાં લગભગ 250થી વધારે પક્ષીની પ્રજાતિ જોવા મળે છે અને એક ગણતરી અનુસાર 3-3.5 લાખ આજુબાજુ અહીંયા પક્ષીની આટલી બધી ટોટલ સંખ્યામાં જોવા મળે છે। ઘણા બધા ફાયદો થાય છે, મેં તમને જેમ ગણાય એમ ઇકોનોમિક માટે ફાયદો થશે, રોજગારની તકો ઊભી થશે,
રિસર્ચ માટે માણસો આવશે, આપણી જમીન કેવી છે, આપણું પાણી કેવું છે એના માટે, એના ઉપર રિસર્ચ થશે, આપણી અહીંની વાઇલ્ડલાઈફ કેવી છે, બાયોડાયવર્સિટી કેવી છે, એ કેવું છે, એના ઉપરથી આપણે ઘણો બધો ભવિષ્યનો પ્લાન કરી શકીએ છીએ, એ ઘણા બધા ફાયદા થશે. તો પોરબંદરમાં કરલી વિસ્તારમાં રિચાર્જ રિઝર્વોયર મોકરસાગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થસ્થળ તરીકે વિકાસ કરાશે. અહીં આવતા લોકો વિવિધ પ્રકારના પક્ષીઓને નિહાળી શકે તેવું આયોજન કરાશે. મોકરસાગરને વર્લ્ડ સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે. ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, બર્ડ વોક અને પીપીઈના ધોરણે એકોમોડેશન કરાવશે. સાથે જ પ્રવાસીઓ માટે રોડની સુવિધા અને અન્ય માળખાગત સવલતો પણ ઊભી કરાશે. સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધવપુર અને પોરબંદર અગત્યના છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પક્ષી દર્શન સાઇટ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે. સાથે જ પોરબંદરને પણ અનોખી ઓળખ મળશે. મોકરસાગર પ્રોજેક્ટ એ છે કે પંખીનું મેન અમારું જંકશન છે, કે પંખીના ઉપરના સાઈડમાં ખોરાક ન મળવાથી બધા પંખી પોરબંદરની અંદરમાં આવે છે અને ખોરાક લઈને 2-3 મહિના રોકાય છે અને રોકાઈને પછી તેને જગ્યાએ તેના દેશમાં વયા જાય છે. મોકરસાગરથી ને પોરબંદર ડેવલપમેન્ટ થશે, પંખી નિરીક્ષકો જાજા બધા આવશે, પોરબંદરનું નામ બનશે. આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી. હસમુખ પટેલને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. 11 નવેમ્બરથી હસમુખ પટેલ સંભાળશે ચાર્જ. તો પૂર્વ ચેરમેન દિનેશ દાસાએ પાઠવ્યા છે અભિનંદન. હાલ પોલીસ વિભાગ બોર્ડના ચેરમેન છે હસમુખ પટેલ, જેમને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. 11 નવેમ્બરથી હસમુખ પટેલ ચાર્જ સંભાળશે. બિલકુલ, એટલે રાજીનામું આપવાનું થશે જ, કારણ કે જીપીએસસીના અધ્યક્ષ તરીકે સર્વિંગ ઓફિસર સેવા ના આપી શકે એટલે રાજીનામું આપવાનું થશે. અને હું 11 નવેમ્બરથી ચાર્જ લેવાનો છું. ગુજરાત જાહેર સેવા આયોગ પહેલેથી સરસ કામ કરે છે અને આવનારા સમયમાં પણ એ ધોરણો જાળવીને સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશું. અન્ય સમાચાર. બનાસકાંઠાથી વાવ વિધાનસભા પેટાચૂંટણી 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. પેટાચૂંટણીમાં 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા. ફોર્મ ચકાસણીમાં 8 ફોર્મ રદ કરાયા. 30 ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. તો મહત્વનું છે કે 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા. પેટાચૂંટણીમાં 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણીમાં 8 જેટલા ફોર્મ રદ કરાયા છે. તો 30 ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ. બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીનો જંગ વધુ રોચક બન્યો છે. મતદારોને રીઝવવા ઉમેદવારોનો પ્રયાસ. ઉમેદવારો પ્રચારમાં લગાવી રહ્યા છે એડીચોટીનું જોર. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે સમાજ સામે પાઘડી ઉતારી પાઘડીની ઇજ્જત સાચવી રાખવાની વાત કરી. ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર